गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपरे अगौना लेक्चर में वनस्पति पर्णों में केटला रंजक द्रव्यो होय एने कई रीते अलगीकृत करवामां आवे एमां मुख्य रंजक द्रव्य क्यूँ सहायक रंजक द्रव्य क्या एनी आपणे चर्चा करी। हजी मुख्य रंजक द्रव्यनुं कार्य अने सहायक रंजक द्रव्यनुं कार्य हवे पछीना पॉइंट में आपणे चर्चा करवाना छीए, परंतु आपणुं जे मेन जे पॉइंट जे छे के उच्च कक्षानी वनस्पतिओमां प्रकाश संश्लेषण। विद्यार्थी मित्रों, प्रकाश संश्लेषणनी जे क्रिया जे छे, प्रकाशनी हाजरीमां ग्लूकोज अथवा तो खोराकनुं निर्माण करवानी क्रिया, एनो चार्ज अहींया हुं तमने समजावी रह्यो छुं, जेने तमे अगाउ मे एकदम ઝડપથી એક નાના પોઈન્ટમાં સમજાવ્યો હતો, પણ હવે આપણે એને વધુ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે હવે આ જ પોઈન્ટ ઉપર આપણે આગળ વધવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના નીચલા ધોરણમાં તમે શીખી ગયા છો કે સાહેબ પ્રકાશ સંશ્લેષણમાં એક તબક્કો હોય, જેને એટલે પ્રકાશ સંશ્લેષણમાં બે તબક્કા હોય છે એ તમને બધાને ખ્યાલ છે। થોડી ઘણી ઉપર છલી માહિતી તમારા ધોરણ 10 ની અંદર આવતી હતી અને તમે એમાં શીખ્યા કે સાહેબ એક પ્રકાશ તબક્કો થાય અને એક અંધકાર તબક્કો થાય, બસ આટલું, પછી એના વિશે ડિટેલમાં નથી શીખ્યા। આપણે હવે આ ધોરણમાં આ ચેપ્ટરમાં ડિટેલમાં એના વિશે માહિતી મેળવવાની છે। તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણના મુખ્યત્વે બે તબક્કા, એક પ્રકાશ તબક્કો અને બીજો જે છે મિત્રો, જેને આપણે જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે આપણે ઓળખીશું, જૈવ સંશ્લેષણ તબક્કો। આ પ્રકાશ તબક્કો જે છે, પ્રકાશ તબક્કાને બીજા શબ્દોમાં પ્રકાશ તબક્કો અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કો, જ્યારે જૈવ સંશ્લેષણ તબક્કો જે છે મિત્રો એને બીજા શબ્દોમાં આપણે કહીશું એ અંધકાર તબક્કો અથવા કેલ્વિન ચક્ર અથવા સી3 ચક્ર તરીકે પણ એને આપણે ઓળખીશું। તો જે તબક્કો પ્રકાશની હાજરીમાં જ થાય, આ તબક્કો જે છે તબક્કો, આ તબક્કો પ્રકાશની હાજરીમાં જ થાય, યાદ રાખજો। આ તબક્કા માટે પ્રકાશ અતિ મહત્વનો છે, એટલે એ તબક્કો એટલે એક ક્રિયા થાય છે, એમાં એક રાસાયણિક પ્રોસેસ થાય છે વનસ્પતિના પર્ણમાં થાયલેકોઇડની અંદર, અને આપણે આગળ જોઈએ કે થાયલેકોઇડમાં પ્રકાશ તબક્કો થાય, પ્રકાશ પ્રક્રિયા થાય, પણ એમાં પ્રકાશની હાજરી અનિવાર્ય છે। જ્યારે આ તબક્કામાં પ્રકાશની હાજરી કે ગેરહાજરી, પ્રકાશની હાજરી કે ગેરહાજરીની આવશ્યકતા નથી, એટલે કે પ્રકાશ હાજર હોય કે ગેરહાજર એનાથી આને કોઈ ફેર પડશે નહીં। આ તબક્કો જે છે મિત્રો, એ તબક્કો એ 24 કલાક ચાલુ રહેશે, દિવસે પણ ચાલુ રહે અને રાત્રે પણ ચાલુ રહે, જ્યારે પ્રકાશ તબક્કો ફક્ત દિવસે જ ચાલુ રહે, કારણ કે એને પ્રકાશની જરૂર છે, અને પ્રકાશ ક્યારે હોય, દિવસે જ હોય, એટલા માટે આ તબક્કો ફક્ત દિવસે જ થાય, જ્યારે આ તબક્કો એ દિવસે અને રાત્રે દરમિયાન એમ બંને રીતે થશે, ધ્યાન રાખજો। આ તબક્કો ફક્ત દિવસે જ થાય, આ તબક્કો દિવસે તેમજ રાત્રિ દરમિયાન એમ બંને સમયે થઈ શકે। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકાશ તબક્કો જે છે, પ્રકાશ તબક્કાના ફરતી પાછા બે પેટા પ્રકાર પડશે, પ્રકાશ તબક્કાના ફરતી પાછા બે પેટા પ્રકાર, જેમાં એક છે તે
प्रकाश प्रेरित पानी नू विघटन जेने बीजा शब्दों में कहवाय फोटोलिसिस ऑफ H2O फोटोलिसिस ऑफ वाटर फोटो एटले प्रकाश लिसिस एटले छूटा पड़वू प्रकाशनी हाजरी में पानीना अणुनू विघटन थाय जेने प्रकाश प्रेरित पानीनू विघटन तरीके आपणे ओळखीशुं अने बीजो जे तबक्को जे छे जेने कहीशुं आपणे ફોસ્ફોરાઇલેશન શું કહીશું ફોટોફોસ્ફોરાઇલેશન હવે મિત્રો આની ઉપરથી મારે તમને થોડું એક સમજાવવાનું યાદ રાખજો થોડું એક પોઈન્ટ સમજાવવાનું કે ફોસ્ફોરાઇલેશન એટલે શું પહેલા તો આપણને ખબર પડવું જોઈએ ધ્યાનમાં રાખજો આપણે ફોસ્ફોરાઇલેશન મિત્રો એક ઇંગ્લિશ વર્ડ છે જેનું ગુજરાતી થાય ફોસ્ફોરીકરણ આ યાદ રાખશો જેનું ગુજરાતી થાય ફોસ્ફોરીકરણ ફોસ્ફોરાઇલેશન એટલે કોઈ બી રાસાયણિક પદાર્થ હોય દાખલા તરીકે આ ADP છે એટલેનું સાઇન ડાયફોસ્ફેટ કોઈ બી રાસાયણિક પદાર્થમાં ફોસ્ફેટનો અણુ ઉમેરાય આમાં ફોસ્ફેટનો અણુ ઉમેરાયો તો શું બની ગયું ADPમાં ફોસ્ફેટ ઉમેરાય એટલે ATP બને આ તો તમે બધા જાણો છો ADPમાં ફોસ્ફેટ અણુ ઉમેરાય તો ATP બન્યો તો કોઈ બી રાસાયણિક પદાર્થમાં ફોસ્ફેટનો અણુ ઉમેરાવાની ક્રિયા જેને કહેવાય ફોસ્ફોરીકરણ ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીશું આપણે ફોસ્ફોરાઇલેશન પરંતુ આપણે વાત કરીએ છીએ ફોટોફોસ્ફોરાઇલેશનની ફોટો ફોસ્ફોરાઇલેશન તો ફોટોફોસ્ફોરાઇલેશન એટલે શું મિત્રો તો સેમ બાબત પરંતુ શું થશે એમાં તો ADP જે છે કોઈ બી રાસાયણિક પદાર્થમાં ફોસ્ફેટનો અણુ ઉમેરાય પરંતુ તે પ્રકાશની હાજરીમાં ફોટોન્સની હાજરીમાં ઉમેરાય એટલા માટે અને ATP બને એટલે કે અહીંયા ફોસ્ફોરાઇલેશન થયું પરંતુ તે ફોસ્ફોરાઇલેશન કોની હાજરીમાં થયું ફોટો એટલે પ્રકાશ પ્રકાશની હાજરીમાં થાય તો એ ઘટનાને આપણે કહીશું ફોટોફોસ્ફોરાઇલેશન આ જે ફોટોફોસ્ફોરાઇલેશન જે છે એના ફરતી પાછા બે પેટા પ્રકાર પડશે મિત્રો જે આપણે ડિટેલમાં સમજવાના છે હવે પછીના પોઈન્ટમાં એક છે જેનું નામ છે ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન અને બીજું જે છે જેનું નામ છે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન બીજાનું નામ છે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન વિદ્યાર્થી મિત્રો આના વિશે આપણે ડિટેલમાં ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે આપણે જોવાના છીએ અને આ પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન હકીકતમાં પ્રકાશ તબક્કાનો એક અલગ તબક્કો નથી આ પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટનની ક્રિયા એ અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં જ થાય છે પરંતુ સરળતાથી સમજવા માટે આપણે એને અલગથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આ જે પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન જે છે એ આપણને રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે સમજાવેલું છે કોને રોબર્ટ હિલ અને એટલા માટે પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટનની આખી જે રાસાયણિક પ્રોસેસ જે છે જેને હિલ્સ પ્રોસેસ અથવા હિલનું રાસાયણિક ક્રિયા તરીકે પણ આપણે એનો ઓળખીએ છીએ જ્યારે વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પ્રોસેસ પૂરી થશે એટલે કે આખો પ્રકાશ તબક્કો કમ્પ્લીટ પૂરો થાય એટલે આપણને મિત્રો બે નિપજ મળશે યાદ રાખજો એક મળશે ATP અને બીજો મળશે NADPH2 આ બે જે નિપજો મળી પ્રકાશ તબક્કા દરમિયાન આ બંને નિપજો મિત્રો એ જય સંશ્લેષણ તબક્કામાં વપરાશે અને જય સંશ્લેષણ તબક્કામાં વપરાય એટલે આ ATP NADPH2ની મદદથી ATP અને NADPH2ની મદદથી જય સંશ્લેષણ તબક્કો જે છે એ જય સંશ્લેષણ તબક્કામાં શું થશે તો ગ્લુકોઝનું નિર્માણ શું થશે
ग्लूकोजनું નિર્માણ થશે, એટલે કે આ એક પ્રકાશ તબક્કો પૂરો થાય, ત્યારબાદ જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો થાય, એટલે જઈને ગ્લુકોઝ બનશે. એટલે ગ્લુકોઝ બનવો કાંઈ સરળ પ્રોસેસ નથી, ખૂબ જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. આ કઈ ક્રિયા? આપણે ખાલી આ તો ઉપર છલી માહિતી મેળવી, આના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. પણ આને ઉપરથી આપણે એક વાક્ય કહેવું તો હું કહી શકું કે જૈવ સંશ્લેષણ તબક્કો જે છે એમાં પ્રકાશની હાજરી અનિવાર્ય નથી. વાત સાચી, આપણે લખ્યું કે પ્રકાશની હાજરી કે ગેરહાજરી એને કાંઈ ફેર પડતો નથી. એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ ઉપર આધારિત નથી, પરંતુ પ્રકાશ તબક્કાની નિપજો ઉપર આધારિત છે. જો આ પ્રકાશ તબક્કાની આ બે નિપજો છે, આ જે નિપજો જે છે એ નિપજો જો જૈવ તબક્કાને પ્રાપ્ત ન થાય, એટલે કે જો અંદર સ્ટ્રોમામાં આપણે જોઈ ગયા હતા સ્ટ્રોમામાં બે નિપજો પ્રાપ્ત ન થાય, તો આ તબક્કો જે સ્ટ્રોમામાં ચાલે છે એ તબક્કો થશે નહીં. એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો એ પ્રકાશ ઉપર આધારિત નથી, પરંતુ પ્રકાશ તબક્કાની નિપજો ઉપર આધારિત હોય છે. એટલે આપણે આની ઉપરથી લખી શકીએ, ખાસ જૈવ સંશ્લેષણ તબક્કો એ પ્રકાશ ઉપર આધારિત નથી, પ્રકાશ ઉપર આધારિત નથી, પરંતુ તે પ્રકાશ તબક્કાની નિપજો, કઈ નિપજો? એક એટીપી અને બીજું NADPH2 નિપજો પર આધારિત છે. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થઈ ગયું, એટલે ચય ક્રિયા થઈ. માટે આપણે જાણીએ છીએ, તમે બધા જાણો છો કે પ્રકાશ સંશ્લેષણ એ કઈ ક્રિયા છે? એક ચય ક્રિયા છે. બીજી બાબત, આ સમગ્ર પ્રોસેસ થાય છે દરમિયાન આપણે વાત કરી હતી કે ભાઈ લીલી વનસ્પતિ એ પ્રકાશ શક્તિ જે છે, પ્રકાશ શક્તિનું આપણે વાત કરી કે ભાઈ લીલી વનસ્પતિ જે હોય એ લીલી વનસ્પતિ એ જે સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ શક્તિ જે હતી એ પ્રકાશ શક્તિનું, કઈ શક્તિ? પ્રકાશ શક્તિ જે હતી, ફોટોન્સ, પ્રકાશ શક્તિ. આ જે પ્રકાશ શક્તિ જે છે એ પ્રકાશ શક્તિનું પહેલા એ વીજાણુ શક્તિમાં રૂપાંતર કરશે. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં તમે જોઈ ગયા કે સહાયક રંજક દ્રવ્યો પ્રકાશ શક્તિનું શોષણ કરી અને ક્લોરોફિલ એ ઉપર સ્થળાંતરિત કરે, એકત્રિત કરે. ક્લોરોફિલ એમાંથી શું મુક્ત થતો હતો? વીજાણુ. એટલા માટે ઇલેક્ટ્રોન મુક્ત કરે, એટલે કે વીજાણુ શક્તિમાં કન્વર્ટ થાય. પહેલા સામે કન્વર્ટ થાય વીજાણુ શક્તિમાં, અને આ વીજાણુ જે છે એ વીજાણુ એ ચોક્કસ ઇલેક્ટ્રોન વાહકોમાં એ પોતે પરિભ્રમણ પામશે, જેના કારણે સહાયક કઈ શક્તિ નિર્માણ થશે? રાસાયણિક શક્તિ. એટલે કે પ્રકાશ શક્તિ હતી, પ્રકાશ શક્તિ પહેલાં સામે કન્વર્ટ થઈ વીજાણુ શક્તિમાં અને ત્યારબાદ રાસાયણિક શક્તિમાં, એટલે શક્તિનું સ્થાપન થયું. માટે પ્રકાશ સંશ્લેષણ એક શક્તિગ્રાહી ક્રિયા છે, શક્તિગ્રાહી ક્રિયા છે, યાદ રાખજો. બીજી બાબત, આપણે અગાઉ જોઈ ગયા કાર્નેલિયસ વાન નીલ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી મળેલ હાઇડ્રોજન CO2નું રિડક્શન કરી કાર્બોદિતનું નિર્માણ કરે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ એક રિડક્શન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે, યાદ રાખજો. તો પ્રકાશ સંશ્લેષણ કઈ કઈ ક્રિયા કહેવાય? કારણ કે MCQ આપણે માટે તૈયાર થયો. પ્રકાશ સંશ્લેષણ ચય ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ શક્તિગ્રાહી ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ એક રિડક્શનની ક્રિયા છે. શ્વસનમાં ઉલટું હોય છે, શ્વસનમાં શ્વસન અપચય આવે, શ્વસનમાં શક્તિ મુક્ત થાય એટલા માટે શક્તિ ત્યાગી ક્રિયા આવે, અને શ્વસનમાં ઓક્સિડેશન થાય ગ્લુકોઝનું, માટે શક્તિ ત્યાગી ક્રિયાની સાથે સાથે ઓક્સિડેશન થતો તેને કહેવાશે ઓક્સિડેશનની પ્રક્રિયા. એટલે પ્રકાશ સંશ્લેષણ ચય, શક્તિગ્રાહી અને રિડક્શન, શ્વસન અપચય, અપચય વિઘટન થયું, શક્તિ
ત્યાગી ક્રિયા અને ઓક્સિડેશન તરીકે આપણે એને ઓળખીશું. તો આ બાબત એ સામાન્ય હતી, આ બાબત ડિટેલમાં તમારા બુકમાં નથી વર્ણન કરેલું. એટલે હવે હું પછીના લેક્ચરમાં જે પોઈન્ટ ચાલુ કરીશ એ પોઈન્ટ આપણે પહેલો લઈશું, પ્રકાશ તબક્કો અથવા પ્રકાશ રાસાયણિક તબક્કો ડિટેલમાં આપણે સમજશું. હવે આપણે બે નિપજોનું નિર્માણ કરવાનું છે, કયું? એટીપી અને એનએડીપીએચ2. આ બંનેનું આપણે નિર્માણ કરવાનું છે, એ આપણે ડિટેલમાં સમજશું કે કઈ રીતે થાય. આપણે જોવાનું છે કે ભાઈ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું, કઈ રીતે થાય, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કઈ રીતે થશે, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં પ્રકાશપિત પાણીનું વિઘટન કઈ રીતે થાય, કઈ રીતે આ બે નિપજો બનશે, આ બે નિપજો કઈ રીતે આમાં ઉપયોગમાં લેવાય અને કઈ રીતે ગ્લુકોઝ બને, આની ડિટેલમાં આપણે હવે પછીના લેક્ચરોમાં ચર્ચા કરીશું. તમે આટલો પોઈન્ટ જે છે એ પોઈન્ટને તમે ખાસ નોંધી લેશો. આ કેટલાક પોઈન્ટ તમારા બુકમાં નથી આપેલા એટલે આને તમે સમજણ હોવી જરૂરી છે. તો આ બાબતને તમે ધ્યાનમાં લેશો.